નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું. આપનો દોસ્ત કમલ સુધી મોરબીથી. ના દ્વારામાં આપણે આવ્યા છે, તો આજે અહીંયા ગુજરાતી જમવું હોય તો બધાએ મને ખાસ કીધું કે તમે મહારાજા જે થાળી બહુ ફેમસ છે અને કેટલા રૂપિયામાં મળે છે, એ લોકોની સિસ્ટમ શું છે, તો બધી જા તમે વિડીયોમાં બતાવશો શું શું ખાવાના છે. ચાલો તમને લઈ જાઓ પહેલાં. તમારું શું કેવું છે પહેલાં? એ તમે અહીંયા આવી ગયા છો ને, તમારું શું કેવું છે? કાઠિયાવાડી ભાષા આવે એટલે બરોબર જગ્યા આવ્યા છે ને આપડે, અમે મોરબી ને. ખવડાવવામાં તો લાગે જ નહીં. ચાલો મિત્રો, આપણે ટેસ્ટિંગ કરીએ. આપણે આપણા ગુજરાતી ભાઈઓ જ કહે છે કે મજા આવશે, તો પહેલા આપણે અંદર તમને લઈ જાઉં. એ હાલો હાલો ખાવા, અરે આ તો દેશી ગુજ્જુની મોજ. હા મોજ, હા કમલેશ મોદી. હા મોજ, હા કમલેશ મોદી. ખાવા સિવાય બીજી કઈ વાત જ ન ખપે હો ભાઈ. કમલેશ મોદી એમ ફૂડી. અરે અરે કઈ નો ઘટે ફૂલ મોજ હો ભાઈ. ગુજરાતી માણસો છે તો તમને એવું નથી કે આપણા ગુજરાતની અંદર ગુજરાતી જમવાનું મળતું હોય છે, પણ એ પણ સારું. તો અહીંયા જે તમે આવશો ને, તો નાથ દ્વાર કહેવામાં આવે છે અને બેસ્ટમાં બેસ્ટ ગુજરાતી થાળી મળે છે. ઘણી બધી જે થાળી છે અને મહારાજા નામ આપ્યું છે, મહારાજા જેવું કામ છે એમાં. એટલી બધી વેરાયટી સાથે સલાડથી માંડીને ચટણીથી માંડીને અથાણાથી માંડીને બે જાતિ ચટણી આપવામાં આવે છે અને કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે નજીક આવો બતાવું તમને. પહેલાં તો જે ચણાનું શાક છે, જે દહીંથી વઘારીને બનાવવામાં આવેલું છે. બટાકાનું શાક છે, બટાકા અને ટામેટા છે. ફુલાવરનું શાક છે, ફુલાવર અને વટાણા છે. અને ફ્રૂટ સલાડ છે, ફ્રૂટ છે એની અંદર ફ્રૂટ છે. અને આ છે લસણ ડુંગળી વગરનું પંજાબી શાક. હવે તો એના વગર તો મજા જ ના આવે, પણ તો હવે જોઈ ટેસ્ટ કરીએ કેવું લાગે છે. અને આ છે આપણી ગુજરાતી દાળ. અને રાજસ્થાનમાં આવો તો તમને જે ફરસાણની અંદર છે ને, તો આ કચોરી જ આપવામાં આવશે. પછી પાપડ છે, રોટલી છે. આપણા રાજભાઈ નહીં ખાય, કારણ કે રાજભાઈ છે ને એક જ ટાઈમ ખાતા હોય છે. તો શું કેવું છે રાજભાઈ આજે તમારું? એ કેવું મને ટેસ્ટ કરો શું છે કેવું છે. મહારાજામાં આપણે ઓયા તો ચેક કર્યું, આપણે અહીંયા જમીએ એવા તમે અહીંયા ચેક કરો. બરાબર, એનું ફૂડ કેવું છે? કારણ કે જો ભાઈ અમે એક દિવસમાં તમને ખબર છે અમે રેકોર્ડ જ કરતા હોય, 15 દિવસ આવે, 17-18 વિડીયો. એટલે હવે ઘણા કહેતા કે તમે એકને કપડામાં પણ એકને કપડામાં જઈને બીજું શું કરીએ, કારણ કે અમારે ટાઈમ ઓછો અને કામ જ જેવું છે. હા, નાની ઉંમરમાં કામ જાજું છે. પછી કે વારે ઘડે તો અહીં અવાય નહીં આપણે, એટલે અમારે ટૂંક સમયમાં દોડવાનો ટાઈમ કમ ઓછો હોય અમારી પાસે. આ બીજી થાળી છે અત્યારે, અડધી કલાકની કલાક થઈ ગઈ, કલાકની અંદર અમે બીજી થાળી ગુજરાતી થાળીની અંદર જો કહેવામાં આવે ને, તો ખરેખર તમારે જો જમતા હોય તો ફ્રૂટ સાલ્ડ ન ખાવું છે. આ ખરેખર આ બધાથી વિરોધી વસ્તુ છે. આ ખાવાથી તમને ગમે ત્યારે કઈક તકલીફ થઈ શકે, એટલે કદાચ ખાવું હોય તમે તો પહેલા ખાઈ લેજો અથવા લાસ્ટમાં એને રાખજો. જો ખાતા ખાતા તમે આ બે મિક્સ કરશો તો તમને ખબર છે કે અંદર પછી કેવી હાલત થતી હોય છે, ગડબડ થઈ જાય. કે જે કહેતા હોય ને કે અમે બહારનું ખાઈને તકલીફ થતી હોય છે, ખાલી થોડુંક ધ્યાન રાખવાનું. ખાવામાં ના નથી, પણ એને કઈ રીતના તમારે ખાવું છે એ તમારા ઉપર ડિપેન્ડ છે. આવો તો પહેલાં તો હવે સરસ મજાનું આપણે હે ને રાજભાઈ, અહીંયા પણ ફુલકા રોટલી, આપણી જે ગુજરાતી રોટલી. અને આ મને તો આજે એવું લાગતું નથી કે આપણે રાજસ્થાનની અંદર જ, આપણે તો મને તો એવું જ લાગે કે ગુજરાતની અંદર જ ફરીએ છીએ. અને મહારાજા થાળી, થાળી વિશે આપણે ફાઈનલ જ આપણે વાત કરીએ. સર આજ આવો 2 મિનિટ કરીએ. સર આપકા નામ? તમે તો ગુજરાતી એટલે તમારું નામ? મારું વિલાસ. વિલાસ, આ કેટલા વર્ષ જૂની છે આપણી આ મહારાજા થાળી? 15
સાંજે છૂટક માં સાંજે શું શું હોય રાત્રે? સાંજે બધું કઢી ખીચડી, ચીનાનો વડો, રોટી, રોટલા, ભાખરી બધું સાંજે ગુજરાતી આપે. અને સાઉથ ઇન્ડિયન બાજુ એટલી બધું જ મળી જાય સાંજે. પણ અત્યારે બપોરે તમારે ગુજરાતી થાળી, ગુજરાતી. અને થાળી ની કિંમત કેટલી છે? 200 રૂપિયા થાળી. વેરી ગુડ. ગમે એટલું ખા, ગમે અનલિમિટેડ. અને કોઈ નહીં આવું હોય તો જગ્યા નું એડ્રેસ કહી દો પાકું. માણેક ચોક, માણેક ચોક, બોમ્બે કોટેજ, બોમ્બે કોટેજ, હમણાં ચાલુ જ છે. 10 તારીખે હોળી આવશે ત્યારે તો હમાશે નહીં. એકદમ ફૂલ વેટિંગ લાગશે. વેટિંગ લાગશે. હવે અત્યારે આવો ને તો તમને કે છે 1:30 વાગે આવો. 1:30 વાગે 12 વાગે માણસ આવે ને 1:30 વાગે. અને સાંજે પણ બહુ વેટિંગ. સાંજે 9 વાગે માણસ આવે ને તો એને 10 વાગે. અને અહીંયા ડુંગળી લસણ વગર જમવા મળે નહીં કદાચ, જેને કદાચ ખાવું. એ બધું કાંદા લસણ પનીરમાં, એકચુઅલી કાંદા લસણ હોય પણ ઓપ્શનમાં જૈન પનીર પણ નથી. વિધાઉટ વાણી અત્યારે, વિધાઉટમાં છે અત્યારે. ઓકે. પણ સાંજે જૈન માણસ આવી જાય ને, એ કહે છે ને મારે કે ભાઈ જૈન જોઈએ છે કાંદા લસણ નહીં, તો એની માટે ઓપ્શનમાં જૈન પનીર આપે. જૈન પનીર. તો મિત્રો, તમે જ્યારે પણ કદાચ, અને હું તો તમને એટલું કહીશ કે જ્યારે પણ તમે બહાર નીકળો ને તો એક તહેવારમાં નહીં નીકળવાનું, અને એક શનિ રવિવારે નહીં નીકળવાનું, આડા દિવસે નીકળવાનું. બરાબર. શનિ રવિ તો નહીં. હા, આડા દિવસે તમે આવશો તો ભગવાનના દર્શન પણ સરસ મજાના થઈ જશે, અને જમવાનું પણ સરસ મજાનું ફ્રેશ ફૂડ મળી જશે. બધું મળી જાય. તમે શાંતિ રીતે ફરી શકો, ફરી શકો, ખાઈ શકો, તમે ડિસ્ટર્બ ના થઈ શકો. ચાલો હવે વધારે વાર નહીં કરો, હવે આપણે છે ને જમવાનું ટેસ્ટિંગ કરીએ. ભાઈ જમવાનું હોય ને ભાઈ રાજભાઈ, ઓપ્શન બહુ બધા છે તમને શ્રીનાથજીની અંદર. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબર માટે રાજભાઈ, આજે ચણા છે, બાફેલા ચણા છે, અને એની અંદર પછી જે દહીંથી વઘારી રાઈ, જો રાઈ અને દહીંથી વઘારીને જે બનાવ્યું છે તડકા મારી, દહીંનો ટેસ્ટ બહુ મસ્ત આવશે, જે ખટાશ કરે છે. અને આ છે, નજીક આવો તમે તમને બતાવું. આ છે બટાકાનું શાક. હા, અને આ છે બટાકાનું શાક. એની અંદર જે જીરાથી તડકા કર્યો છે ને, જીરાનો જે ટેસ્ટ આવે છે, અને કહેવાય ને જે ટામેટા હાંખા છે, અને જે ખાટો મીઠો જે ટેસ્ટ આવે છે બટાકાનું શાક, મસ્તો છે. આ જે ફુલાવરનું શાક છે, ફુલાવર બટાકાનું ઓકે છે. આ પંજાબી શાક, આ લસણની ગ્રેવી વગર અને ડુંગળીની ગ્રેવી વગર. લસણ ડુંગળી વગર તો યાર ગ્રેવી કેવી રીતના બને? કેવું લાગે? એકદમ બેકાર. જે લસણની ગ્રેવી નથી ને, પછી દીખાશ કરી જઈ સરસ છે. પંજાબીનો મસાલો નાખ્યો છે, પણ બીજી વાર બાઈટ લેવા જેવું ન રહ્યું. અને અહીંયા દાળ, હા હા રાજભાઈ, દાળ મસ્તો છે અહીંયા. દાળ મસ્તો છે, દાળ નો ટેસ્ટ કરો. આપણને દાળ મજા આવી ગઈ.
અને આ પાપડ ખાવા જોઈએ. પાપડ કેમ ખાવા જોઈએ ખબર તમને? આજે પાપડ કેમ ખાવા જોઈએ તમને કહું. આજે પાપડ આપણે ખાતા હોય છે ને, આજે અડદનો લોટ હોય, ચીકણો હોય, અને જે ચિકાસ જે બધી હોય ને એ અહીંથી નીકળતી જતી હોય, પણ એની અંદર જે કારામરી હોય, જે ડાયજેસ્ટનું કામ કરે છે, પચાવવાનું કામ કચ કરે, એટલે તમને એસિડિટી અને એવો પ્રોબ્લેમ ના થાય. એટલે પાપડ આપણે જરૂરથી જમવા ટાણે ખાવા જોઈએ. એક આયુર્વેદિકનું કામ કરતું છે પાપડ, એટલા માટે આપણે ખાવા જોઈએ. અને આ છે ફ્રૂટ સ્લાટ, જેની અંદર ફ્રૂટ નાખવામાં આવ્યું છે, કેળા છે. અરે જોરદાર, આઈ નો કટા જેવું લાગતું એવું કહી દીધું છે, તમે બધા તો જાણકાર છો. ફ્રૂટ સ્લાટની અંદર તો કહેવાય ને કે દૂધ છે, કસ્ટર્ડ પાવડર છે, અને એની અંદર જે તમે જોઈ રહ્યા છો કે કેળા, સફરજન અને દાડમ. રાજભાઈ, હકીકતમાં કહું ને તો હું તો તમને એવું કહીશ કે રાજસ્થાન જેવી કચોરી ક્યાંય નહીં મળે. એની અંદર તમે આ ચટણી લગાવો, આ બે મસ્ત ખાટી અને મીઠી ચટણી, અને સાથે ખાઓ. રાજસ્થાનમાં તો કચોરી જ ખાવાની રાજભે, જેમ કચ્છમાં જ્યારે દાબેલી ખાવાની. મીઠી વસ્તુ વધારે, મીઠી વસ્તુ વધારે, જલેબી છે, સમોસા છે, કચોરી, કચોરી છે, બહુ બધું જોવા મળે છે. બિલકુલ, પણ આ તો અહીંયા ગુજરાતી માણસો વધારે આવતા હોય છે, તો આપણે સજેસ્ટ કરી શકીએ કે આ જગ્યાએ તમે આવી શકો, આપણું ભોજન આપણને મળી શકે, મળી શકે. બાકી મને મજા આવી ડાયટિંગ કરે, મારી વાલી વાલી છાસ જે ઉપર જે જોઈ લ્યો તમે, જીરાનો પાવડર અને બીજું જે આખું જીરું રહી શકું સારું. મિત્રો, જે આ ટોપ લેવલની બધી હોટલો છે, જે અહીંયા તમે આવો ને બધી ટોપ લેવલની કહેવાય છે. અહીંયા તો ઘણી બધી લગભગ હજારો હોટલો છે, પણ આ જે ટોપ લેવલમાં કહેવામાં આવતી હોય ને એ બધી હોટલો છે. તો આવી જાય, ટેસ્ટ કરજો, જમજો, અને પ્યોર ગુજરાતી જમવું હોય તેના માટે બેસ્ટ છે. જય માતાજી, જય ગણેશ, જય હિન્દ, બાય બાય.